અમીરગઢ પોલીસ મથકમાં ચોમાસના બાળકની હત્યા નોંધાઈ છે. આ હત્યા કેસ થોડો અજીબો ગરીબ છે, જેમાં કિડોતર ગામની યુવતી ઇકબાલગઢ નજીક આવેલા બાલુંદ્રામાં તેના પિયર આવે છે અને ત્યારબાદ પોતાના સાસરે જવાનું કહીને નીકળેલી આ યુવતી સતત 3 દિવસ સુધી અન્ય યુવક સાથે અને તે જ યુવક આ યુવતીના 6 માસના પુત્રને તેની નજર સામે જ ગળું દબાવી હત્યા કરી નાખે છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, તેની ઉપર જુઓ આ ક્રાઇમ રિપોર્ટ. બાલુંદ્રા ગામની મફી નામની યુવતીના લગ્ન 3-1 વર્ષ અગાઉ અમીરગઢ તાલુકાના કિડોતર ગામના ત્રિકમાજી કડોતરા સાથે થયા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન તેમને 1-6 માસનો વિષ્ણુ નામના પુત્રનો પણ જન્મ થયો હતો. ત્યારે 20 જુલાઈના મફી નામની યુવતી તેના પિયર બાલુંદ્રા મળવા માટે આવી હતી અને તેના પિયરના લોકોને મળ્યા બાદ મફીને તેની માતા હોજીબેન ઇકબાલગઢ સુધી મૂકવા ગઈ હતી. ત્યારબાદ મફીબેનની માતા હોજીબેન પરત બાલુંદ્રા આવી ગયા હતા. ત્યારે મોડી સાંજે મફીના પિતાએ મફી તેના સાસરે પહોંચી છે કે નહીં તે જાણવા માટે તેને ફોન કરતા તેના સાસરિયાએ જણાવ્યું કે મફી ઘરે પહોંચી નથી, જેથી મફીના પિતા કેવાભાઈ અને તેનો ભાઈ ભેરાભાઈ મફીની શોધખોળ કરવા માટે ઇકબાલગઢ પહોંચ્યા હતા અને તેમણે અગાઉથી તેમના જ ગામના શંકર રબારી ઉપર શંકા હોવાથી મફીના પિતા અને તેનો ભાઈ શંકરના ઘરે તપાસ કરવા પહોંચ્યા હતા, જ્યાં શંકર અને તેનું મોટરસાઇકલ ઘરે ન જણાતા કેવાભાઈએ આ અંગે શંકરના પરિવારજનોને ઘટનાની જાણ કરતા શંકરના પરિવારજનોએ મફી અને શંકર જ્યાં હશે ત્યાંથી શોધી લાવવાની ખાતરી આપતા કેવાભાઈ તેમના ઘરે પરત ફર્યા હતા. પરંતુ 2 દિવસ સુધી મફીનો કોઈ જ પત્તો ન લાગતા શંકરભાઈએ ઇકબાલગઢ પોલીસ મથકે પહોંચ્યા હતા અને મફીબેનના ગુમ થયાની અરજી આપી પરત ઘરે આવી ગયા હતા. મફીબેન મારે અહીંયા પિયરમાં આવી હતી બાળુંદ્રા, કેવાભાઈની છોકરી, એને છોકરો ધાવે વિષ્ણુ નોમે, એ હોયથી એને સાસરે જાતી હતી, એને હારો મરી જીલા સાસરે જાતી હતી. ઇકબાલગઢ બાળુંદ્રા બિલારી રિક્ષા ઇકબાલગઢ આવી, ઇકબાલગઢ હાઈવેમાંથી કે આ જાતી હતી કિડોતર પશ્ચિમમાંથી આ આવ્યો છે બાઇક લઈને માથે બિહારી પેલો કાનોમ શંકર ટીલા, શંકર ટીલા જે આવ્યો બાઇક માથે બિહારી લઈ જ્યો પાળા રમણા જોડમાં, 3 દાડા જોડમાં રહી. કાલ કી રાતે છોકરો મારી અને જોડમાં ફેરવી ને કાલે પોલીસની સમજીએ કે હાડે પહોંચે એડો પોલીસની મળ્યો આખું મળેરાની ગોખલો દાબી ને છોકરો મારી નાખ્યો. મેં આગળ પોલીસને જાણ દીધી ને પોલીસે પકડ્યો. ત્યારબાદ ઇકબાલગઢ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી ત્યારે શંકર અને મફી આંબાપાણી ગોળિયા જવાના 3 રસ્તા નજીકથી મળી આવતા પોલીસે આ અંગે કેવાભાઈનો સંપર્ક કર્યો હતો. પોલીસ તરફથી સમાચાર મળતા કેવાભાઈ રબારી તાત્કાલિક ઇકબાલગઢ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે ઇકબાલગઢ પોલીસ મથક મફી અને શંકરને બેઠેલા જોયા હતા, પરંતુ તેમની પાસે તેમની મફીનો 6 માસનો પુત્ર વિષ્ણુ ન દેખાતા કેવાભાઈએ મફીને બોલાવીને વાત કરી હતી. ત્યારે મફીએ ચોંકાવનારી હકીકત રજૂ કરી હતી. મફીએ જણાવ્યું હતું કે તે જ્યારે પિયર આવી હતી અને ત્યારબાદ સાસરે જવા માટે તેની માતા સાથે રવાના થઈ ત્યારે તેની માતા હોજીબેન તેને ઇકબાલગઢ મૂકીને પરત જતા રહ્યા હતા. તે દરમિયાન ત્યાં શંકર રબારી નામનો યુવક આવીને પોતે અમીરગઢ તરફ જતો હોવાનું જણાવી તેને બાઇક પર બેસાડી બાલારામના જંગલમાં લઈ ગયો હતો અને ત્યારબાદ સ્વરૂપગંજ પાસે આવેલા વીરબાબજીના મંદિરે લઈ ગયો હતો. ત્યારબાદ પરત શંકર તેના ઘેતરે લઈ આવ્યો હતો અને રાત્રિ રોકાણ અમે બંને ત્યાં જ કર્યું હતું અને 1 કલાક સુધી વાતચીત પણ કરી હતી. ત્યારબાદ શંકર અચાનક સુરેલા વિષ્ણુને બળજબરીથી મારા પાસેથી ખેંચીને ખેતરમાં લઈ ગયો હતો અને તેની નજર સામે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ શંકર મફીને કહેવા માંડ્યો હતો કે તારા રસ્તાનો કાંટો હવે નીકળી ગયો છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે તેવું કહેવા લાગ્યો અને જો તું તૈયાર નહીં થાય તો તને પણ વિષ્ણુની જેમ મારી નાખશે, જેથી મફી ડરી ગઈ હતી અને જેમ શંકર કહેવા લાગ્યો તેમ કરવા માંડી. ઘટના કે અંદર બાલ હત્યા હુઈ હૈ ઓર ઇસ પ્રકાર જે 3 ધારા લગતી હૈ ઇસકે ઉપર બાલ હત્યા અપરાધ ઓર બાલ હત્યા અપહરણ ઓર બલાત્કાર और इसके छोटे बच्चे को 6 महीने को मार दिया और 3 दिन से लापता जो लड़की बालुंद्रा से आ रही थी पियर में आती हुई उसे अपहरण कर दिया 20 में से और वहाँ से वो भगाकर 3 दिन बाहर घूमता रहा. फिर उस छोटे से बच्चे 6 महीने के बच्चे को उसने गला घोट कर मार दिया गया.
और ये बहुत ही एक निंदनीय घटना है। मैं पुलिस प्रशासन व राज्य सरकार से निवेदन करता हूँ कि इसके कड़ी से कड़ी सजा मिले और हत्यारों को ऐसी जिंदगी में कोई या दूसरा ऐसा सबक मिले जो ऐसा कदम न उठाने से 100 बार सोचे। आ समग्र घटना जोता प्राथमिक दृष्टिए आ प्रेम प्रकरण लागी रह्यु छे, कारण के मफी ने जी रीते शंकर मोटरसाइकल पर बेसाड़ी ने 3 दिवस सुधी अलग अलग स्थलों पर फरतो रह्यो અને તેમ છતાં પણ મફી તેની સાથે તેના ખેતર ઉપર પહોંચ્યા બાદ કલાક સુધી વાતચીત કરે છે તેને શું સમજી શકાય, પરંતુ તે ગમે તે હોય હાલ તો આ બંને વચ્ચે 6 વર્ષના માસૂમ વિષ્ણુ કે જેને હજુ દુનિયા પણ જોઈ ન હતી તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે।